નમસ્કાર મિત્રો ચાલો આજે આપણે એક સુંદર મજાના અને નવા ટોપિક વિશે ભણવાના છીએ જેનું નામ છે કોલસો સાથે સાથે આપણે જોવાના છીએ આખી કોલસા વિશેની માહિતી જોવાના છીએ એની વાર્તા પણ જોઈશું કોલસામાંથી કયા કયા ઉત્પાદનો મળે છે તે પણ જોઈશું ચાલો દોસ્તો આ શેનું ચિત્ર છે સરસ કોણ બોલશે હા જુઓ જુઓ જો આ બધા બાળકોના હાથમાં કેમ કાળું કાળું થયું છે શેનો રંગ લાગ્યો છે બરાબર હવે ખબર પડી ને તે કોલસાનું ચિત્ર હતું અને કોલસો આપણે હાથમાં પકડીએ તો આપણા હાથ કેવા થાય આવા થાય તો આપણને ખ્યાલ આવે ને જે કોલસાનો રંગ કાળો હોય છે હવે જુઓ કોલસો એક ખૂબ સખત અને મજબૂત પથ્થર જેવો પણ છે ચલો કોઈ કહેશે બને કે કોલસાનો ઉપયોગ ક્યાં થાય છે ચલો તમે કહો ક્યાં ક્યાં જોયો છે તમે કોલસો વપરાતો સર્વપ્રથમ રેલવે એન્જિન છે એમાં વરાળ બનીને એન્જિન ચલાવવા માટે થાય છે ચાલો જોઈશું જો આ બાઈક કોલસો લે છે અને એન્જિન ચાલે છે હવે બીજો ઉપયોગ જોઈએ તો તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ થાય છે ચાલો જોઈએ જોયું છે ને તમે આવું આનાથી વીજળી પેદા થાય છે હવે એકદમ સરળ આપણે બધાએ જોયું છે આપણા ઘરોમાં કોલસા દ્વારા મમ્મી રસોઈ પણ બનાવે છે એના ઉપર મૂકીને ચલો એક સુંદર મજાની આપણે મસ્ત વાર્તા સાંભળીએ છીએ કે આ કોલસો આટલો બધો ઉપયોગી છે તો આપણને કોલસો મળે છે ક્યાંથી અને કોલસો બન્યો કેવી રીતે આજથી ત્રણસો મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર જ્યાં નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં ગીચ જંગલો હતા અને કુદરતી આફતના લીધે આ બધા જ જંગલો પૂર અને બીજી કુદરતી આફતોના કારણે જમીનમાં ડટાઈ ગયા હવે દિવસે દિવસે સમય વીતતો ગયો અને ઊંડેને ઊંડે આ જંગલો દટાતા ગયા તાપમાન અને ઊંચા દબાણને કારણે ધીરે ધીરે આ મૃત વનસ્પતિઓ કોલસામાં ફેરવાતી ગઈ અને અત્યારે આપણે જે કોલસાની ખાણોમાં જોઈએ છીએ તેમાંથી જે કોલસો મેળવીએ છીએ તે એ આ કોલસો છે ચલો હવે એને એ કેવી રીતે બન્યું એ પણ આપણે જોઈએ છીએ તો જે આ વનસ્પતિ ધીમે ધીમે કોલસામાં રૂપાંતરિત થઈ તેને કાર્બોનાઇઝેશન પણ કહે છે સાથે સાથે આ કોલસો વનસ્પતિના અવશેષોમાંથી બનેલો હોવાથી તેને અશ્મિવર્ધન પણ કહે છે આપણે કોલસાને સળગાવીએ તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે હવે આપણે જોઈએ છીએ કે આ કોલસાના ઉપર પ્રક્રિયા કરવાથી કેવા કેવા ઉત્પાદકો મળે છે તો એમાં સૌથી પહેલું આપણે જોઈએ છીએ કોક વિશે તો કોક કેવું હોય ચાલો જોઈએ હા જુઓ તે સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે તે લગભગ કોલસાનો સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે આ કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં પણ થાય છે ચલો હવે બીજું ઉત્પાદન પણ આપણે જોવાના છીએ એનું બીજું ઉત્પાદન છે કોલટાર કોલટાર કેવું હોય ચાલો જોઈએ કોલટાર કાળું ઘટ અને અણગમતી વાસવાળું પ્રવાહી છે તે લગભગ બસો જેટલા પદાર્થોનું મિશ્રણ છે કોલટારમાંથી જે નિપજો મળે છે તે રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા જે ચીજ વસ્તુઓ છે એના પ્રાથમિક ઘટક તરીકે પણ ઉપયોગમાં આવે છે જોઈએ કોણ કોણ છે તો રોજિંદા જીવનમાં ઉપયોગ આવે છે તો સંશ્લેષિત રંગો દવાઓ વિસ્ફોટકો સુગંધિત દ્રવ્યો જેને આપણે પરફ્યુમ કહીએ છીએ સાથે સાથે પ્લાસ્ટિક પેન્ટ્સ છે ફોટોગ્રાફિક પદાર્થો છે અને આપણી છત બનાવવા માટે પણ જે વપરાય છે એ દરેક પદાર્થોમાં ઉપયોગમાં આવે છે તમને ખબર છે આ શું છે આ આપણા ઘરમાં ફૂદા જીવાતોને દૂર રાખવા માટેની ડામરની ગોળી છે અને આ ડામરની ગોળી પણ એક કોલ્ટાર જ છે હવે આપણે એનું એક બીજું ઉત્પાદન જોઈએ છે જુઓ આનું નામ છે કોલ ગેસ કોલ ગેસ કેવી રીતે મળે તો કોલસામાંથી કોક બનાવવાની જે પ્રક્રિયા છે એ દરમિયાન જ આપણને કોલગેસ મળે છે અને આ કોલગેસનો મુખ્યત્વે ઉપયોગ શામાં થાય છે તો કોલસા પર જે પ્રક્રિયા છે કોલસા પર જે પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસ જે જે કારખાનાઓ છે એના વળતણ તરીકે થાય છે